નમસ્તે. ગુજરાત ઇન્ડિયા અને યુકેના ઇંગ્લિશ પંજાબી અને ગુજરાતી સમાચારોનું એકમાત્ર પોર્ટલ ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું સ્વાગત છે. હું છું વિવાન મોદી અને આજના મુખ્ય સમાચાર આ મુજબ છે. ગુજરાતમાં મિશન વિદ્યા હેઠળ સરકારી શાળાઓનું શિક્ષણ સ્તર સુધારવાની કટિબદ્ધતા દર્શાવી સીએમ રૂપાણીએ અને રિક્ષા ચાલકો એક દિવસની હડતાળમાં EMTS બસના કાચ તોડ્યા. ભારતમાં પડોશી શાંતિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાકલ કરી છે અને કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, માયાવતી અને અજીતસિંહ મેગા યુપી ડીલમાં પહોંચી ગયા છે. યુકેમાં સાંસદો ભારત સાથેના સંબંધોની તપાસ કરશે અને સરકાર તેના ગુલામી વિરોધી કાયદાની સમીક્ષા કરવા માટે તૈયાર છે. અમારી સાથે બની રહો અને ગુજરાત, ભારત અને યુકેના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ગુજરાતના 10 મુખ્ય સમાચાર છે. સરકારી શાળાઓના શિક્ષણના સ્તરને સુધારવા માટે મિશન વિદ્યા હેઠળ રાજકોટના મોટાવાડા ગામની મુલાકાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચ્યા અને તેમણે કહ્યું કે જે બાળકો વાંચવા અને લખવામાં સક્ષમ નથી તેમને સરકારી શાળાઓના શિક્ષકો 1 કલાક વધારાનું શિક્ષણ આપશે. સાથે સીએમ રૂપાણીએ કહ્યું કે ખાનગી શાળાઓને ટક્કર મારે તેવું સરકારી શાળાઓનું શિક્ષણનું સ્તર સુધારવું છે. હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે પોલીસે સઘન પ્રયાસો હાથ ધર્યા. રિક્ષા ચાલકોએ ટ્રાફિક પોલીસ ખોટી રીતે તેમને હેરાનગતિ કરતી હોવાના આક્ષેપો સાથે એક દિવસીય હડતાળ કરી. આ દરમિયાન રિક્ષા ચાલકોએ તોફાને ચડ્યા અને EMTS બચના કાચ તોડીને હિંસક આંદોલન કર્યું. જેતપુર પંથકના ભૂખી ગામ પાસે આવેલા ભાદરબે ડેમનું પાણી કારખાનામાંથી નીકળતા કેમિકલથી પ્રદૂષિત થયું છે. આ મામલે કોંગ્રેસે અવારનવાર માંગણી કરી, આમ છતાં તંત્ર આ ખાડા કાન કરી રહ્યું છે. તેથી કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં જઈને હોબાળો મચાવ્યો. સ્કૂલ કોલેજોમાં નવરાત્રી દરમિયાન 7 દિવસનું મિની વેકેશન આપવાના સરકારના નિર્ણયની ચારે બાજુથી ટીકા થઈ રહી છે, ત્યારે સોશિયલ મીડિયામાં શિક્ષકો તથા વાલીઓ બળાપો કાઢી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે ફીમાં ઘટાડો માંગ્યો હતો પરંતુ સરકારે ભણતરના દિવસો ઘટાડી દીધા છે. છારાનગરમાં ગત ગુરુવારે રેડ કરવા ગયેલી PSIની ટીમ પર હુમલાના બનાવ બાદ પોલીસના લાઠીચાર્જમાં નિર્દોષ લોકોને ઇજાઓ પહોંચી હતી, જેના વિરોધમાં લોકો દ્વારા વિરોધનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે, જેને જોતા પોલીસ કમિશનરે SOGને તપાસના આદેશ આપ્યા છે. ચોમાસાની ઋતુમાં રાજકોટમાં મચ્છરોનો આતંક વધ્યો છે. કુલ 408 ઘરોમાં ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરોની ઉત્પત્તિ મળી આવી છે, જેને જોતા શહેરની આરોગ્ય ટીમ સક્રિય બની છે અને રોગચાળાને ફેલાતા અટકાવવાની કાર્યવાહી હાથ ધરી છે. બહુચર્ચિત જયંતિ ભાનુશાળી કેસમાં આખરે જયંતિ હાઈકોર્ટની શરણ ગ્રહણ કરી છે. તેમના વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા ફરિયાદને તેમણે રદ કરવાની માંગણી કરી છે, જેની આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. સ્માર્ટ સિટીમાં બેસ્ટ પરફોર્મિંગ સિટી માટે સુરતને સિટી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લખનૌમાં ટ્રાન્સફોર્મિંગ અર્બન લેન્ડસ્કેપ કોન્ફરન્સમાં સુરતના મેયર ડોક્ટર જગદીશ પટેલ અને મનપા કમિશનરને એવોર્ડ સોંપવામાં આવ્યો. પાટીદાર સમાજની અનામતની માંગણી સાથે પાસ નેતા હાર્દિક પટેલે 25 ઓગસ્ટે આમરણ ઉપવાસ કરવાનું જાહેર કર્યું. પાસ કમિટી અમદાવાદ કલેક્ટર, કમિશનર તથા મેયરને પ્લોટની માંગણી કરતું આવેદનપત્ર આપ્યું અને ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર પરવાનગી નહીં આપે તો તેના માટે પણ ઉપવાસ કરવામાં આવશે. બોલિવૂડના ફિલ્મી કલાકારો જેકી શ્રોફ અને જોન એબ્રાહમ પાલિતાણા પહોંચ્યા, જ્યાં તેમણે જુદી જુદી જગ્યાએ ફિલ્મ રોનું શૂટિંગ કર્યું. સાથે તેઓ ભાવનગરમાં પણ શૂટિંગ કરવાના છે. અમારી સાથે બની રહો. ભારત અને યુકેના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ભારતના 10 મુખ્ય સમાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર ઇમરાન ખાન સાથે વાત કરી છે. ગયા અઠવાડિયે દેશના સામાન્ય ચૂંટણીઓમાં તેમનો પાકિસ્તાન તહેરીક એ ઇન્સાફ પક્ષ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. મોદીએ દક્ષિણ એશિયા પાડોશમાં શાંતિ અને વિકાસ માટેની હાકલ કરી છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, દલિત પાવરહાઉસ માયાવતી અને RLDના નેતા અજીતસિંહ વચ્ચે ઉત્તર પ્રદેશમાં ભાજપને હરાવવા માટે વ્યાપક સમજૂતી થઈ છે. રાજ્ય સાંસદોની મહત્તમ સંખ્યા લોકસભામાં મોકલે છે. બંને પક્ષો રાજ્યની 80 બેઠકો શેર કરવાની વિગતો પાછળથી બહાર પાડશે. ભારતે એન્ટીગુઆ સરકારને PNB સ્કેમમાં ભાગેડું મેહુલ ચોકસીને અટકાતમાં રાખવા વિનંતી કરી છે. કેરેબિયન ટાપુમાં તેની હાજરી વિશેની માહિતી પ્રાપ્ત થઈ હતી. સરકારે સત્તાવાળાઓને જમીન, સમુદ્ર અને હવા દ્વારા તેની હિલચાલ પર પ્રતિબંધ મૂકવા કહ્યું છે. જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ભારપૂર્વક જણાવ્યું છે કે વર્તમાન મોદી સરકાર હેઠળ ભાજપ સાથે હાથ મિલાવીને તેણીએ સહન કરવું પડ્યું છે. મહેબૂબાએ તેની હારી ગયેલી જમીન ફરી મેળવવાના પ્રયાસરૂપે પોતાની ગતિવિધિ આગળ વધારી છે. ભૂતપૂર્વ કેન્દ્રીય ટેલિકોમ પ્રધાન દયાનિધિ મારનને કેસ ટ્રાયલનો સામનો કરવો પડશે. આ તેમના ભાઈ કલાનિધિ મારનના સન ટીવી નેટવર્કને ફાયદો મેળવવા માટે ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જની કથિત રચના સાથે સંકળાયેલી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે પરિવહન પ્રધાન કૈલાસ ગેહલોત શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી ખાલી કરાયેલા લોકોની મુલાકાત કરશે. આ પગલું યમુના નદીના પાણીનું સ્તર ભયસૂચક સપાટીથી વધી ગયાની ટીકા વચ્ચે આવ્યું હતું કે તેમની સરકાર વિસ્થાપિત લોકો માટે પૂરતું નથી કરી રહી. સરકારે આખરે સંરક્ષણ વ્યૂહાત્મક ભાગીદારી મોડેલ માટે માર્ગદર્શિકાના અમલીકરણને મંજૂર કર્યું છે, જે દેશમાં સ્થાનિક તેમજ વિદેશી ક્ષેત્રના લશ્કરી ઉત્પાદનમાં પ્રોત્સાહન આપે છે. ભારતીય નૌકાદળ પાસે અંદાજે ₹21,000 કરોડની કિંમતના 111 યુટિલિટી ટ્વિન એન્જિન હેલિકોપ્ટર હશે. મરાઠા યુવાનોના વિભાજનકાર જૂથે તેમના નેતાઓ પર સરકારને વેચાઈ જવાનો આરોપ કર્યો છે. તેઓ સોમવારે મહારાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં રસ્તાઓને રોકવા પહેલા પુણેમાં રસ્તા પર આવ્યા હતા અને વાહનોને આગ લગાડી હતી.
ભાજપના પ્રમુખ અમિત શાહે પીએસ શ્રીધરન પિલ્લઈને પક્ષના કેન્દ્રના વડા તરીકે નિમણૂક કરી છે. તેમણે સનિલ દેવધરને પણ ઉછેર્યા હતા, જેમણે રાષ્ટ્રીય સચિવ તરીકે ત્રિપુરા ચૂંટણીમાં જંગી વિજયમાં મહત્વની ભૂમિકા ભજવવા માટે શ્રેય આપ્યો હતો. પ્રિયંકા ચોપરાએ સલમાન ખાનની આગામી ફિલ્મ ભારત છોડી દીધા પછી કેટરીના કેફ તેની અગ્રણી મહિલા તરીકે ફિલ્મની કાસ્ટમાં જોડાઈ ગઈ છે. કેટરીના છેલ્લે 2017માં બ્લોકબસ્ટર ટાઈગર ઝિંદા હૈમાં સલમાન ખાન સામે દેખાઈ હતી. અમારી સાથે બની રહો, યુકેના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું ફરીથી સ્વાગત છે અને યુકેના 10 મુખ્ય સમાચાર છે. સાંસદો ભારત સાથેના યુકેના સંબંધોના વેપારમાં વધારો કરવા અને દ્વિપક્ષીય સંબંધો અંગે યુકેની વિઝા નીતિની અસરોનું અન્વેષણ કરવા માટે તપાસ કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ભૌગોલિક રાજનીતિમાં ભારતની વધતી જતી ભૂમિકા અને આર્થિક સત્તામંડળ તરીકે તેના વધતા જતા મહત્વ વચ્ચે તપાસ હાથ ધરવામાં આવી છે. બ્રિટને કાયદા ઘડનારાઓને તેના સીમાચિહ્ન ગુલામી વિરોધી કાયદાની સમીક્ષા કરવા માટે નિશ્ચિત કર્યું છે કે જેથી તે વિકસિત ગુના સાથે રહી શકે. આ નિર્ણયનો અમલ સરકારના ડેટા પ્રમાણે જાહેર થયો કે આધુનિક દેશનો ગુલામીનો ખર્ચ દર વર્ષે અબજો પાઉન્ડનો થાય છે. ડાઉનિંગ સ્ટ્રીટ એવો દાવો કરે છે કે બ્રેક્ઝિટ સોદો ન થયા વગર યુકે યુરોપિયન યુનિયન છોડે ત્યાં સુધી ખોરાક અને અન્ય પુરવઠાની જાળવણી કરવા માટે આર્મીનો ઉપયોગ કરવાની કોઈ યોજના નથી. વડાપ્રધાનની ઓફિસ આશરે 70 જેટલા કાગળો સોદો ન થાય તેની અસરો અંગેની સલાહ સહિત પ્રકાશિત કરે તેવી ધારણા છે. વડાપ્રધાન થેરેસા મે પતિ ફિલિપ સાથે ઉત્તર ઇટલીમાં લેક ગાડાના કાંઠે આવેલા કિનારે વિરામ લઈ રહ્યા છે. બ્રેક્ઝિટ પર કન્ઝર્વેટિવ પાર્ટીની અંદર ઉપદ્રવથી મે પ્રસન્ન છે. તેઓ યુકેમાં પરત ફરતા પહેલા ઇટલીમાં અઠવાડિયું વિતાવશે. ઉત્તરી આયર્લેન્ડમાં ગ્રીન પાર્ટીના નેતા સ્ટીવન એગન્યુ પાનખરમાં તેમની ભૂમિકા પરથી નીચે ઉતરશે. એગન્યુએ 7 વર્ષ સુધી પક્ષની આગેવાની કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ઉત્તરી આયર્લેન્ડમાં હસ્તાંતરિત સરકારની ગેરહાજરીના કારણે રમત બદલાઈ ગઈ છે. વેલ્સના કન્ઝર્વેટિવ એએમ ડેવિડ મેલ્ડિંગ, જેની સહી સુજી ડેવિસને ટોરી વિધાનસભા નેતૃત્વ સ્પર્ધામાં મળી છે, તેણે કામગીરી માટે તેના પ્રતિસ્પર્ધી પોલ ડેવિસને સમર્થન આપ્યું છે. મેલ્ડિંગ દાવો કરે છે કે ડેવિસ પક્ષને એક સાથે લાવવા માટે શ્રેષ્ઠ ઉમેદવાર છે. ગૃહ સચિવ સાજિદ જાવીદે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં અર્લી ઇન્ટરવેન્શન યુથ ફંડ માટે 22 મિલિયન પાઉન્ડનું નિર્માણ કરવાનું નક્કી કર્યું છે. આ નિર્ણય આવ્યો છે જ્યારે સરકાર ગુનાખોરીમાં વધારો થયા પછી હિંસાથી યુવાન લોકોને દૂર રાખવા માંગે છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે લાંબા સમયના પર્મનન્ટ વેજીટેટિવ રાજ્યમાં દર્દીઓની સંભાળ રાખવાની કાયદેસરની પરવાનગીની જરૂરત નહીં રહે. આનો અર્થ એ છે કે હવે યુકેમાં આવા દર્દીઓ મૃત્યુ પામે તે માટે ખોરાક અને પ્રવાહી પાછી ખેંચી લેવાનું સરળ બનશે. યુકેના સૌથી વિખ્યાત ડિવોર્સ લોયર્સમાં ઉમરાવની પદવી ધારક ફિયોના શેકલ્ટને કાયદામાં ફેરફારનો બચાવ કર્યો છે. જોકે તેમણે યુગલોને લગ્ન વિશે વધુ વ્યવહારુ હોવાનો આગ્રહ કર્યો છે. શેકલ્ટને વર્તમાન છૂટાછેડા કાયદાને પ્રાચીન તરીકે પણ કહ્યો હતો, જે આજના સમયમાં લાગુ ના થઈ શકે. 69 વર્ષીય સાયકલિસ્ટ નાઇજલ બકન સ્વેન્સન, કે જે રેડ લંડન સાયકલની રેસમાં ભાગ લેતી વખતે પડી ભાંગ્યા હતા, તેઓ મૃત્યુ પામ્યા છે. સ્વેન્સન, કે જેઓ ચિઝેસ્ટરનું અભિવાદન કરી રહ્યા હતા, તેઓને ઓકલે રોડમાં હાર્ટ એટેક આવ્યો હતો, જે પ્રુડેન્શિયલ રેડ લંડન સરે 100 ઇવેન્ટથી લગભગ 56 માઇલ દૂર હતું. આની સાથે આપણું ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે, પણ તમે ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર જોડાઈ રહેજો, કારણ કે આગળ આપણે મળીશું બોલિવૂડના સમાચારો સાથે. આ ઉપરાંત તમે આ પોર્ટલ પર અકાઉન્ટિંગ ફર્મ્સથી માંડીને વેડિંગ પ્લાનર સુધીના બધા જ યુકેના બિઝનેસીસ અને રિસોર્સિસને મેળવી શકો છો. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી તરફથી તમારો આજનો દિવસ શુભ અને ખુશાલ જાય તેવી શુભેચ્છા. As Sanjala turned 59 on Sunday, his wife Manita Dutt showered praise on him for being a wonderful champion and a confirming father. "You are my companion, comforter and friend. I am so blessed to have and to hold you as my husband forever. Happy birthday, love." Manita posted this along with a photograph in which she is seen hugging her husband and actor Sanjay Dutt. Sanjay celebrated his birthday midnight with friends and family members in Mumbai. He was twinning in black with Manita at the party, where celebrities like R. Madhavan, Amrita Arora, Tanisha Mukherjee, Chunky Pandey and others were in attendance. Sanjay even went out and greeted some of his fans and clicked selfies, while his eldest daughter Trishala Dutt posted a photograph with him on Instagram, wishing her Daddy Dukes a happy birthday. Here's what some Bollywood celebrities tweeted on Sanjay's special day. Chitrangada Singh: "Happy, happy birthday to the nicest, warmest person I've met. Sanjay Dutt, may God keep you happy, healthy and most of all loved always." R. Madhavan: "Happy, happy birthday and wish you an extraordinary year ahead, bro, Sanjay Dutt. May this year be the best one yet." Well, we wish Sanju Baba a great life ahead. Actor-producer Akshay Kumar, who is busy promoting his forthcoming sports drama film Gold, says he would like to make a biopic on life of Indian sprinter Hima Das, who became the first Indian athlete to win a gold in a track event at just 18 years of age. Interacting with media at an event where he was there to support and wish India contingent for Asian Games 2018, Akshay, asked on which Indian sports personality he would like to make a biopic as a producer, said, "I would like to make on Hima Das because she's a track runner and it is something very new
which I saw, I thought, I mean, say, somebody coming and winning a gold medal in tracks. Because we have a thing of, on the track, we are a little bit weak when it comes to India. We are a little bit weak. We need, and uska badhawa diya jaye, people should go. We should show we are great runners. Hum bus pakadte hain, train pakadte hain, itni tez pakad lete hain. So hamare paas bahut acche acche runners hain. So I think I would love to make that. Akshay Kumar's Tara Gold traces the golden era of Indian hockey through the journey of Tapan Das, a young assistant manager in 1936, who dreams of playing for an independent nation. The film features Akshay Kumar, Amit Sadh, Kunal Kapoor, Sunny Kaushal, Vineet Kumar Singh and Moni Roy in lead roles.